મિત્રો, આજે આપણે અંગ્રેજી ભાષામાં આવતા કેટલાક મૂંઝવતા શબ્દ જોઈએ કે જેના અર્થ છે અલગ અલગ થતા હોય છે. પહેલો શબ્દ છે ACEPT, એક્સેપ્ટ એટલે સ્વીકારવું. EXPECT, એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી. અને EXCEPT, એક્સેપ્ટ એટલે સિવાય. જો મિત્રો, અહીં આપેલા શબ્દોમાં સ્પેલિંગ અને અર્થ છે એ અલગ અલગ હોય, પરંતુ ઉચ્ચાર એક સરખો થતો હોય ક્યારેક. આવા શબ્દો આપણે જોઈએ. બીજો છે CASTE, કાસ્ટ એટલે નાટ્ય કલાકારો. અને CASTE, કાસ્ટ એટલે જ્ઞાતિ. અહીં ઉચ્ચાર એક સરખો છે, પરંતુ સ્પેલિંગ અને અર્થ છે અલગ અલગ છે. ત્રીજો છે ADAPT, અડેપ્ટ એટલે અનુકૂળ થવું. અને ADOPT, અડોપ્ટ એટલે સ્વીકારવું કે દત્તક લેવું. ADEPT, અડેપ્ટ એટલે હોશિયાર. ચોથો છે DOSE, ડોઝ, દવાનો ડોઝ. DOZE, ડોઝ એટલે ઝોકા ખાવા. પાંચમો DIE, ડાય એટલે મૃત્યુ પામવું. અને DYE, ડાય એટલે રંગ કરવો. અને પછી છે રાઈટ, RIGHT, રાઈટ એટલે યોગ્ય અથવા તો જમણું. અને રાઈટ, RITE, રાઈટ એટલે વિધિ. WRITE, રાઈટ એટલે લખવું. અને પછી PRINCIPAL, પ્રિન્સિપાલ એટલે આચાર્ય. અને PRINCIPLE, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. નેક્સ્ટ PATROL, પેટ્રોલ એટલે દેખરેખ રાખવી. અને PETROL, પેટ્રોલ એટલે પેટ્રોલ. નેક્સ્ટ WAIT, વેટ એટલે રાહ જોવી. WEIGHT, વેટ એટલે વજન. નેક્સ્ટ WASTE, વેસ્ટ એટલે નકામું. ને WAIST, વેસ્ટ એટલે કમર. અને પછી છે GILT, ગિલ્ટ એટલે સોનાનો ઢોળ. અને GUILT, ગિલ્ટ એટલે અપરાધ અનુભવ અથવા તો અપરાધ. અને પછી છે INDICT, ઇન્ડાઇટ એટલે આરોપ મૂકવો. INDITE, ઇન્ડાઇટ એટલે લખવું. એના પછી છે પ્રે, PRAY, પ્રે એટલે પ્રાર્થના કરવી. PREY, પ્રે એટલે સ્વીકાર કરવો. અને પછી છે LOOSE, લૂઝ એટલે ઢીલું. LOSE, લોસ એટલે ગુમાવવું. નેક્સ્ટ MESSAGE, મેસેજ એટલે સંદેશો. અને MASSAGE, મસાજ એટલે મસાજ કરવો અથવા મસાજ. નેક્સ્ટ STATIONERY, સ્ટેશનરી એટલે સ્થિર. અને STATIONERY, સ્ટેશનરી એટલે લેખન સામગ્રી. અહીં ફક્ત ARY અને ERY નો તફાવત છે. ઉચ્ચાર સરખો છે, પણ અર્થ અલગ અલગ થઈ જાય છે. નેક્સ્ટ WACTION, વેકેશન એટલે રજાઓ. અને VOCATION, વોકેશન એટલે વ્યવસાય. નેક્સ્ટ DISENT, ડિસેન્ટ એટલે અસહમત થવું. DESCENT, ડિસેન્ટ એટલે નીચે તરફ ઢોળાવું. DECENT, ડિસન્ટ એટલે યોગ્ય.